શ્રી ગણેશાય નમઃ. VTV ગુજરાતી .com ની ધર્મયાત્રામાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંકટ ચતુર્થીનું બહુ જ મહત્વ છે. સંકટ ચતુર્થીનું વ્રત કરવાવાળો જીવ, સંકટ ચતુર્થીની ઉપવાસ કરી અને ભગવાન ગણપતિની પૂજા કરવાવાળો જીવ, એના જીવનમાં ક્યારેય સંકટ નથી આવતા. કારણ કે ભગવાન એની સન્મુખ હોય છે. અને ભગવાન ગણપતિ જ્યારે સન્મુખ હોય ત્યારે સંકટ ના આવી શકે. પણ એ ભગવાન ગણપતિના જીવનમાંથી અમુક ગુણો તો ઉતારવા પડશે મારે ને તમારે. ખાલી પૂજા કરવાથી, પાણી ચડાવવાથી, પુષ્પ ચડાવવાથી, ચોખા ચડાવવાથી, જળ ચડાવવાથી પરમાત્મા પ્રસન્ન થાય, પણ એની સાથે સાથે એના ગુણધર્મને પણ સ્વીકારવા પડશે. તો ગુણધર્મની અંદર ભગવાન ગણપતિના ચરિત્રને જો જોઈએ આપણે, એમના ચિત્રને જોઈએ, તો ભગવાન ગણપતિ કેવા છે? તો ભગવાન ગણપતિ તમે જોજો કે એની ઝીણી દ્રષ્ટિ છે, લાંબી એની સૂંઢ છે, પેટ એનું મોટું છે, લાલ આસન ઉપર પોતે બેઠા છે, લાડુ એટલે મોદકનો પ્રસાદ ગ્રહણ કરે છે, એક બાજુ ઉંદર છે, એક બાજુ રિદ્ધિ અને સિદ્ધિ છે. આવા ભગવાન ગણપતિના ગુણો કેવી રીતે મારા જીવનમાં વિકાસ પામે? તો પહેલાં તો મારું પેટ મોટું હોવું જોઈએ, મતલબ વિશાળ પેટવાળો હોવો જોઈએ, દરેકના સુખ દુઃખની વાતને પેટમાં સંગ્રહ કરી શકે અને યોગ્ય સમયે એ વ્યક્તિને ઉપયોગી બને એ ભગવાન ગણપતિનો ઉપાસક હોઈ શકે. સાથે સાથે દ્રષ્ટિ ઝીણી હોવી જોઈએ. સારું શું અને મારું શું એની જો એને ખબર ન હોય તો એ કદાચ સારું નહીં. અને એટલા માટે ભગવાન ગણપતિ આ વસ્તુ આપણને શીખવાડે છે કે ઝીણી દ્રષ્ટિથી કામ કરવું. સાથે સાથે નાક મોટું હોવું જોઈએ, મતલબ ઇજ્જત કે આબરૂ વધતી જોઈએ. આબરૂને નુકસાન થાય એવો કોઈ પણ કર્મ ભગવાન ગણપતિનો ઉપાસક ક્યારેય કરતો હોતો નથી. બેઠા છે લાલ આસન ઉપર, લાલ એ ક્રોધનું ચિહ્ન છે. જે માણસ ક્રોધ ઉપર બેસી શકે છે જગત ઉપર એનો જ વિજય થાય છે. અને એટલા માટે જ ક્રોધ ઉપર બેસવાવાળો ગણોનો અધિપતિ બની શકે છે. ખાસ કરી જેને નેતૃત્વ શક્તિ જોઈએ છે એ ભગવાન ગણપતિની ઉપાસના એટલા માટે કરે છે કે એ ક્રોધ ઉપર બેસે છે, ક્રોધ એના પર નથી બેસતો. પાછો ખાય છે શું? મોદકનો હાર, પ્રસન્નતાનો હાર ખાય છે. ચહેરા ઉપર કાયમ પ્રસન્નતા રહે. એનું વાહન ઉંદર છે. ઉંદર ઉદ્યમનું પ્રતીક છે. અને હવે જો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે, એ ઉદ્યમ વડે કાર્ય સિદ્ધ થાય છે. અને ભગવાન ગણપતિના વાહન દ્વારા આ સૂચિત થાય છે કે વ્યક્તિ ઉદ્યમી હોવો જોઈએ, સતત કામ કાર્યરત હોવો જોઈએ. અને એ કાર્યરત વ્યક્તિ જ હંમેશા ગણપતિને પ્રિય હોય છે. બેઠાડું જીવન જીવવાવાળો, આળસથી યુક્ત જીવ ક્યારેય ભગવાન ગણપતિને વાલો નથી લાગતો ઘણા બધા જીવનમાં. અને એટલા માટે તો કળિયુગની અંદર એમ કહેવાય છે કે વિશેષ કરી ગણપતિની પૂજા આપણને ફળ પ્રદાન કરે. સાયંકાળ થાય, ભગવાન ગણપતિની આરતી સંકટ ચોથના દિવસે કરવામાં આવે. રાત્રિ દરમિયાન જે ચંદ્રના ઉદયનો સમય છે, ચંદ્રના ઉદય દરમિયાન ભગવાન ગણપતિને પ્રસાદ ધરાવવામાં આવે, દીવો કરવામાં આવે, ભગવાન ગણપતિના સ્તોત્રનો પાઠ કરવામાં આવે. ઓમ ગ્લોમ જૂમ શહ ગંગ ગણપતયે વર વરદ સર્વજનમે વશમાનાય સ્વાહા, આ મંત્ર આવડતેનો જપ કરીએ. અથવા તો ભગવાનનો બીજ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ, આનો જપ કરવામાં સારી સફળતા મળે. બહુ જ સારી, સીધી અને ટૂંકી અને સરળ વાત જો હું તમને સમજાવું. આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ કે પૈસા ઘણા બધા ઘરમાં આવે છે છતાં બરકત થતી નથી, પૈસો ટકતો નથી, જોઈએ ત્યારે પૈસો મળતો નથી. આવા પ્રશ્નો મોટાભાગે વારંવાર જોવા મળે. તો સંકટ ચતુર્થીનું વ્રત કરવાવાળા વ્યક્તિએ ખાલી એટલું જ કરવાનું છે કે તમારી પાસે જે કોઈ કરન્સી છે, ચાહે 5 રૂપિયાની નોટ હોય, ચાહે 10ની હોય, ચાહે 50ની, ચાહે 100ની, ચાહે 500ની હોય, એ નોટને ખુલ્લી રાખી અને ચંદ્રનારાયણને દર્શન કરાવો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર 21 વાર બોલી ત્યારબાદ એ નોટને સંકેલી અને તિજોરીમાં મૂકી દો. બીજી ચોથ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જે જગ્યાએ તમારે નોટને મૂકેલી છે એ ભગવાન ગણપતિના આશીર્વાદ છે. અને એની ઉપર તમે તમારી બધી જે તમારી જે કમાણી છે એની અંદર તમે મૂકો તો એમ કહેવાય છે કે ભગવાન ગણપતિના આશીર્વાદથી એ ક્યારેય ખૂટતું નથી. પણ યાદરશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદરશી, તમારી જો ભાવના પ્રબળ છે તો ભગવાન ગણપતિ સદૈવ તમારી સાથે જ છે. તો આવા ભગવાન ગણપતિના ગુણોને પામવા માટે પૂજા જરૂરી છે. ચંદ્રોદયને સમયે ભગવાન ગણપતિની પૂજા કરીએ. ભક્તાર્તિનાસન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. ભગવાન કોણ છે? તો કે તમે બ્રહ્મા છો, તમે વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે યજ્ઞ છો, તમે વાયુ છો, તમે ચંદ્રમા છો, હે બધું જ તમે છો પ્રભુ. હે તો જ્યાં જ્યાં તમે દેખાવ છો ત્યાં તે પરમાત્મા મારા વંદન મારા નમસ્કાર સ્વીકાર કરજો. અને આ પ્રમાણે ગંગ ગણપતયે નમઃ મંત્ર દ્વારા સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની ઉપાસના કરે. ભગવાન ગણપતિ સદૈવ એના ઉપર રિદ્ધિ અને સિદ્ધિ સાથે પ્રસન્નતા આપે છે અને એના દરેક કાર્યને પૂરા કરે છે. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા સંકટ ચતુર્થીના દિવસે કરીએ,
ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય છે, ધનાર્થીને ધન મળે, સંતાનની ઈચ્છાવાળાને સારા સંતાન મળે, જેને મનકામનાઓની પૂર્તિ છે એના માટે ભગવાન ગણપતિના આશીર્વાદ મળે, અને જેને ધર્મ કર્મ કરવું છે, મોક્ષની ગતિ જેને પ્રાપ્ત કરવી છે એવા જિજ્ઞાસુઓ માટે પણ ભગવાન ગણપતિ હંમેશા સારા આશીર્વાદ પ્રદાન કરે છે. જય ગણેશજી.